Auzubillahi minash shaytani radhim, bismillahirrahmanirrahim. Badi prashansha bada wakhan, badi tarif te allana matetse, ke zeni nato rahmat purit haise, nato teni no anukram rokaytse. Sa misericorde n'a point de fin, et la continuité et la succession de ses bienfaits n'ont point d'arrêt. અને અગણિત બે હિસાબ દુરો સલામ થાય તેના બંદા અને રસૂલ સલ્લાહો અલય વાલે વસલમ ખિલકતમાં સૌથી અફઝલ લા મેયર દીકરીયા તેમજ નબીય કરીમ સલ્લાહો વસલ્લમની પવિત્ર ઔલાદ માસુમ અહેલ અલય મુસલામ ઉપર આજ આપણે માર્ચ મહિનાના નવા સપ્તાહમાં દાખલ થઈ રહ્યા છીએ આ માસનો અડધો ભાગ પૂરો થઈ ગયો અને અહીં રેવિન્ય ટાપુ ઉપર નગરપાલિકાની ચૂંટણી એલેક્સિયો મ્યુનિસિપાલની ઝુંબેશ કમ્પાઇન્ડ ઝેલેક્ટોરાલનો એક અઠવાડિયો પસાર થઈ ગયો ત્રેવીસ માર્ચના તેમની કોશિશોનું પરિણામ સામે આવશે આ ટીવી રેડિયો ઉપરથી તમને સમાચારોનું આજનું અવલોકન પેશ કરીએ કે જે લોકોતીદ્યા અને જોરનાલદ્યો લીલ બે અખબારો અહીં પ્રગટ થાય છે તેમાંથી ઉતારો કરી તૈયાર કરવામાં આવશે તે અગાઉ આપ સર્વે ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો તમને ભલે પધાર્યા કહીએ છીએ અને અસલામ વાલીકુમ વરામતુલ્લા વ્યુક્રાઈન ના સમાચારોથી આજનો આ રોવ્યુદ પ્રેસ આપણે શરૂ કરીએ અને આંતરરાષ્ટ્રીય સમાચારોની અંદર તરત જ દાખલ થઈ જઈએ યુક્રેન એક પ્રદેશ એક ભાગ ક્રિમે કે જે દ્વીપકલ્પ કહેતા એક પેનેસ્યુલ છે

25% વેનસેંગ પુરસા પાબાગ વસ્તી યુક્રેન ની છે બાકી તતાર કોમ કે જે મુસલમાનો છે અને બાકી બીજા દેશોના લોકો છે પરંતુ 85% વસ્તી કતરો વેનસેંગ પુરસા દો લા પોપ્યુલેશન રશિયા જબાન બોલે છે ગઈકાલ ત્યાં રેફરન્ડમ લોક મત યોજવા માં આવ્યું હતું જેનું પરિણામ પહેલા નક્કી હતું ન અજબ થવાનું હતું ન કોઈ નવી વાત હતી 93% 93% વસ્તી પોતાનો મત આપી છે કે ક્રિમેના દેશને રશિયા સાથે જોડવામાં આવે ફક્ત સાત ટકા સેટ પુરુષમાં મત દર્શાવ્યો કે ક્રિમે યુક્રેનની અંદર જ રહે પરંતુ તે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ આઝાદ બને નહીં પરંતુ તેને સ્વાયત્તતા ઓટોનોમી મળવી જોઈએ કે અમુક બાબતોમાં તેને ઇખ્તિયાર હોય યુક્રેન રાજ્યને પૂછ્યા વિના કરી શકે દોઢ મિલિયન મિલિયન મતદારો ઇલેક્ટર ને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી એક્યાસી ટકા લોકો પધાર્યા હતા વોશિંગ્ટન અને લંડન આ વોટને નકારી કાઢ્યો છે અને પારિસ પણ તેને ગેરકાયદેસર જાહેર કર્યો છે ગઈકાલ રવિવાર સોળ માર્ચ સહેજ માર્ચનો દિવસ ક્રિમે માટે એક ઐતિહાસિક હિસ્ટોરિક દિન હતો તે પ્રદેશ રશિયાના ખોડામાં જઈને ડળી પડ્યો ગઈકાલનો દિવસ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેની જુદાઈને વધારે ઉગાડી કરી આપ્યો અને જે લોકો ક્રિમેને રશિયાના બગલમાં મૂકવા ચાહતા હતા તેમની ભૂખ મટી ગઈ તેઓ ધરાઈ ગયા આવતા દિવસો શું દેખાડે છે તેનો ડર રહે છે શું બીજા પ્રદેશો અને પ્રાંતો આ પ્રમાણે ક્રિમે જેમ કરશે શું યુક્રેન રાજના આ મુજબ કટકે કટકા કરી રશિયા સાથે બાંધવામાં આવશે શું કોઈ જંગ લડાઈ અથવા અથડામણો જાગશે આ સિયાસત ક્યાં લઈ જાય છે હવે તે જોવાનું રહ્યું ચાઈના ખાતે એક ગામની બજારમાં એક વેપારી બીજા વેપારી સાથે લડતા તેને છર્રી ભોંકી દીધી અને બીજા ચાર માણસો કે જેઓ પસાર થઈ રહ્યા હતા તેમને પણ છરીથી મારી દીધો પાંચ ખૂન કર્યા બાદ પોલીસ આવીને તેના ઉપર બંદૂકની ગોળી ચલાવીને તેને પણ ભગવાનના હાથોમાં સોંપી દીધો તમને યાદ હશે કે બે અઠવાડિયા અગાઉ આવી દુઃખદાયક ઘટના ચાઇનામાં બની હતી પણ તે તો આતંકવાદી હુમલો હતો આ તાક ટેરોરિસ્ત આ બજારની ઘટના તેનાથી કોઈ સંબંધ રાખતી નથી આ તો પોતાનો અંગત પર્સોનલ કજ્યો હતો કે જે ચાઇન ખાતે એક બજારમાં બન્યો પાકિસ્તાનનો પેશાવરનો પ્રાંત અવારનવાર ખૂનરેજી અને હુમલાઓનો ભોગ બને છે અગાઉના સમાચારોમાં પણ આવા નવીન આવી ચૂક્યા છે અફઘાનિસ્તાનના સરહદ ઉપર આવેલું આ શહેર પેશાવર કે જ્યાં પરિસ્થિતિ બહુ જ નાજુક રહે છે પોલીસ ના સિપાહીઓ સામે એક આત્મહત્યા થતાં નવ માણસો માર્યા ગયા અને ત્રીસ માણસો ભ્લેસે જખમી ઘાયલ થયા પછી કેત્તા નામના શહેરમાં કે જે અસ્થિર અને હુમલાઓનો શિકાર બનેલો પ્રાંત બલુચિસ્તાનનું એક પાટનગર છે ત્યાં પણ એક બોમ્બ ધમાકો થતાં દસ માણસોને મોત નીપજ્યું અને ત્રાંત ભ્લેસે એકત્રીસ માણસો જખમી ગાયલ થયા યાને કે કુલ સંખ્યા ઓગણીસ મોત થઈ અને સાહેઠ બ્લેસે જખમી થયા નિજેરિયા ખાતે બોકો હારામવાળાઓ બહુ જ ધમાલ મચાવે છે અને ખૂનરેજી મારામારી કરવી તેમનું અસલ કામ છે ઇન્સાનને કતલ કરવો તે જાનવરને જબા કરવા બરાબર છે દેશના ઉત્તર પૂર્વ દિશા નોર એસ્તમા કે જ્યાં હથિયારોમાં સજ્જ થયેલા ઈસ્લામિસ્ત લોકોનો કિલ્લો છે ત્યાં આવેલા એક કેદખાનામાંથી ઘણા કેદીઓને છોડી આપ્યા તે જેલની અંદર ઇસ્લામિસ્ત લોકો વધુ સંખ્યામાં બંદીવાન હતા અને આ કેદખાના ઉપર હુમલો કરવા અગાઉ શહેરના આવાસી નિવાસસ્થાન મોહલ્લા એટલે કાર્તિક રેઝીડાસિયલની અંદર ઘણા મકાનોનો નાશ કર્યો હતો ત્વરિત આ બધા હુમલાઓનો પરિણામ હજીણ મળ્યો નથી કે તેઓ શું નુકસાની અને બરબાદીઓ કરી છે આલ્જેરીના દક્ષિણ સૂધકામાં ગારદયા નામના ગામમાં ચોવીસ કલાકની અંદરમાં અથડામણોના કારણે એકસઠ માણસો જખમી થયા શોસાતો લેશે જેમાંથી આઠ વીથ પેરસોન દાઝરાવ જોખમ ભરી હાલતમાં છે તેમને આસિદ શાંતિને ગાયલ કર્યા છે ભુઈલે આ લાસિદ પોલીસ અને જાન્ડારમે ઓરીના સિપાહીઓ આવીને આંખમાંથી આંસુ સરાવે એવા બોમ્બ લક્રીમોજેનનો ઉપયોગ કરી પરિસ્થિતિ શાંત લાવ્યા છે આ સ્થળે ઘણા ગરમ મોહલ્લા કાર્તિય શો છે કે જ્યાં આવી જપાજપી થતી રહે છે અરબ અને બરબરિયા ત્યાં વસે છે આરબ એ બેરબેર આ બે કોમ વચ્ચે અથરામણો ચલ્લુ માટે થતી રહે છે આની પહેલા ચાર માણસો માર્યા ગયા હતા કાતર મોર અને 200 બ્લેસે બસ્સો માણસ જખમી થયા હતા સેંકડોની ગણતરીમાં જવાનો દેજાત આ ઐતિહાસિક હજારો વર્ષોની જૂની જગ્યા સિત હિસ્ટોરિક મિલતી સાંતોનેર ના જુદા જુદા સાત કાર્ત્યે સાત મોહલ્લામાં સેત કાર્ત્ય જાની જપ્પા જપી અને મારામારી કરી હતી દે કોમ્બા ઓ કો દરેક દેશમાં જુદા જુદા પ્રદર્શનો અને અથડામણો થતા હોય છે દરેક દેશમાં અલગ અલગ પ્રક્ષનો અને તકલીફો હોય છે અને હંમેશા કોઈ નવી ચીજ લઈ આવો એટલે તેના વિરોધીઓ જાગે ડરી જવું નહીં શાંત મને અને ગુસ્સાને કાબુમાં રાખી પરિસ્થિતિને સંભાળવી વિરોધીઓની બાફ જ્યારે નીકળી જાય ત્યારે આપણને પછી તેમાં હવા ભરવાની સાઓ પૌલો બ્રેઝિલનું આ એક શહેર કે જેની વીસ મિલિયન વસાહત છે બે મિલિયન દાબીતાં રેવિનિયોન ટાપુની પચ્ચીસ ગણી વસ્તી થઈ વેન્સેન્ક વોપ્લુસ ધુલા પોપ્યુલાસ સ્યો રેવિન્યોન હેન્ઝ ફ્રાંસની એ ત્યાં ત્રીસ ટકા વસ્તી થઈ અને પૂરું મડગ ટાપુ આ સાઓ પોલોની અંદર સમાઈ જાય એટલી તેની વસ્તી છે ત્યાં અમુક જગ્યામાં પાર્કિંગ પેયાની સિસ્ટમ એટલે કે એવી વ્યવસ્થા રચના કરવામાં આવી છે સ્થાપવામાં આવી છે યાને ગાડી ત્યાં ઊભી રહે એટલે ટાઈમ પ્રમાણે પૈસા ભરવાના જેવી રીતે અહીં રેવિન્યુઅનમાં જોવા મળે છે અને દુનિયાના બીજા દેશોમાં પણ હોઈ શકે છે ત્રણસો કામીઓ ત્રસ કામીઓ ચલાવનાર એકઠા થઈ સામટું હડતાલ ગ્રેવ કર્યું અને સાઓ પોલોની બજારમાં પોલીસના સિપાહીઓ સાથે અથડાયા આ વિરોધ પ્રદર્શનોમાં અમુક મોટર ગાડીઓને સળગાવી આપી પાર્કિંગના પૈસા ભરપાઈ કરવાના મશીન સાધનોને તોડી નાખ્યા હજારોની સંખ્યામાં દરરોજની ત્યાં મોટર ગાડીઓ અને પગ પાડે ચાલતા માણસો પસાર થાય છે સરકાર હવે મોદરની જે કરવા ચાહે છે એટલે જમાનાને અનુસરનાર આધુનિક સિસ્ટમ વ્યવસ્થા કરવા ચાહે છે અને સિર્ક્યુલેશન એટલે પરિવહનને સુધારવા પરંતુ લોકો આ પ્રમાણે વિરોધ દર્શાવી રહ્યા છે છતાં પરિસ્થિતિ પોલીસના કાબૂમાં આવી ગઈ છે બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો આજ સોમવાર તારીખ સત્તર માર્ચનું રવ્યુ દે પ્રેસ અહીં પૂરું કરતાં તમને ખુદા હાફીઝ કહું છું અને કાલે મંગળવારના ફરી મળીએ એવી ઉમેદ અને આશા રાખતા ઇન્શાલ્લા કહું છું તમારી દ્વાર લઈને જુદો થઈ અસલામુ વલૈકુમ ورحمه الله وبركاته